नमस्कार। भाग बे ने अंदर धोरण 11 अर्थशास्त्र विषय ने अंदर हवे आपणे जे रीते आपणे संपत्ति ने वात करी, कुदरती संपत्ति ने वात करी, जमीन, मूड़ी, श्रम जे टॉपिक ने वात करी, अवे बीजा विभाग ने अंदर जे उत्पादनना प्रकारों ने वात करी आपणे, तो जमीन अने पाणी, हवा ए कुदरती बक्षीस भगवाने जे आपेली छे आपणने, એમાંથી જે માનવી ઋતુગત અથવા દરેક ઋતુની સાથે જે ઉત્પાદન કરે છે એની અંદર દરેક માનવીને માલ સામાન પહોંચાડી શકતો હોય છે, એમાંથી મૂડીભર પ્રાપ્ત કરી શકતો હોય છે. દાખલા તરીકે વાત કરીએ કે જે રીતે ખેડૂત પશુઓ દ્વારા ખેતી કરે છે અને એમાંથી ધીરે ધીરે પરિવર્તન ઉત્પાદન કરે છે અને એ અનાજ બજાર સુધી પહોંચાડી શકાય છે અને બજારની અંદર એમાંથી મૂડી પ્રાપ્ત થાય છે ત્યારે એમાં ખેડૂતને મળે છે અને એ ખેડૂત ધીરે ધીરે કરતાં કરતાં ઉત્પાદનમાં વધારો કરે છે. ઉત્પાદનમાં વધારો કરી કરીને ધીરે ધીરે એ ખેડૂત એમાંથી ટ્રેક્ટરની ખરીદી કરે છે અને જે ખેતી કરે છે એમાંથી વધારે પડતું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદનની સાથે સાથે એમાંથી ઘણું બધું એવો જથ્થો અથવા પુરવઠો પ્રાપ્ત કરે છે. એ જ પુરવઠોની સાથે સાથે લોકોની જીવન જરૂરત વધવા લાગે છે ત્યારે એ બજારમાં લઈ જાય છે. બજારમાં લઈ જાય છે ત્યારે એમાંથી એને મૂડી પ્રાપ્ત થાય છે. એટલે ઉત્પાદનમાં સૌથી મોટો પાયો હોય તે જે તમારી મહેનત અને જે અમારે જે ઉત્પાદનમાં કામ કરતા છો અને તેમાંથી જે તમને મૂડી મળતી છે એમાંથી જ ધીરે ધીરે વ્યક્તિ અથવા લોકો ઉત્પાદનની સાથે સાથે નાના ઉદ્યોગમાંથી મોટા ઉદ્યોગો પ્રાપ્ત બનતા જાય છે. બીજી વાત કરીએ આપણે તો લોકોની જીવન જરૂરિયાત વધવા લાગે છે એટલે એક વ્યક્તિની સાથે ઘણા બધા વ્યક્તિ લોકો કામ કરે છે. દાખલા તરીકે કોઈ મોટું કારખાનું સ્થપાઈ ગયું એના અંદર 2-3 હજાર કે 5 હજાર લોકો પણ કામ કરી શકતા હોય છે. એટલે એમાંથી મૂડી પ્રાપ્ત થાય છે, એમાંથી માલ ઉત્પાદન થાય છે, ઉત્પાદનમાંથી ચીજ વસ્તુનો આ આખા ભારત દેશમાં અથવા આખા રાષ્ટ્રમાં અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માલ સામાન મોકલી શકાય છે. ત્યાર પછી એમાંથી મૂડી પ્રાપ્ત થાય છે ત્યારે દરેક લોકોને મળે છે અને એ ઉદ્યોગની સાથે સાથે ઘણા બધા ઉદ્યોગો પણ સ્થાપી શકાતા હોય છે. એટલે જે આપણને ઉત્પાદનની સાથે સાથે વાત કરીએ આપણે તો અસલ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાની અંદર આપણે અત્યારે બીજો એક ટોપિક જોવાના છે તેની અંદર આપણે મૂડી મૂડી એટલે પૈસો. પૈસો તમે કઈ રીતે મેળવતા છો, કઈ રીતે મહેનત કરવાના છો એ સૌથી મોટો પાયો છે આપણો. ઉત્પાદનમાં સૌથી મોટો પાયો હોય તો એના લક્ષણો, તો જો વિદ્યાર્થી મિત્રો મૂડીના 4 લક્ષણો છે આપણી પાસે કે જેની અંદર ઉત્પાદન માનવ સર્જિત સાધન છે કે જે તમે ઉત્પાદન કરવાના છે એ પહેલું જ માનવ સર્જિત જ કામ કરી શકતો હોય. કોઈ પણ દેશની અંદર સ્ટોક પુરવઠો જે સ્ટોક છે એ ઘણો બધો સ્ટોક છે પણ એ માનવ સર્જિત કામ ન કરી શકતો હોય તો ગમે એટલી તમારે ઘરે પણ વસ્તુ હોય એ પણ બગડી જવાની શક્યતા વધી જતી હોય છે. એ જ માનવ સર્જિત ઘણા બધા આખા દેશની અંદર કે આખા વિશ્વની અંદર ઘણા બધા લોકો કામ કરી શકતા હોય છે અત્યારે એ દરેક પુરવઠો અથવા સ્ટોક ઉત્પાદનમાં કામ કરી શકતા હોય છે. એટલે પહેલું સાધન આપણા પાસે માનવ સર્જિતનું છે. એ માનવ ઘણા બધા ઉત્પાદનમાં કામ કરશે, દરેક ખેતી પણ કરી શકતો હોય, કારખાના પણ ઉપયોગ કરી શકતો હોય, કાચા માલમાંથી પાકો માલ પણ બનાવી શકતો હોય, એમાંથી ચીજ વસ્તુને હેરફેર પણ કરી શકતો હોય છે. પછી ધીરે ધીરે કરતાં કરતાં એમાંથી એને મૂડી પ્રાપ્ત થાય છે. પણ મેઇન પાયો કયો છે કે ઉત્પાદનમાં સૌથી મોટો પાયો હોય તો માનવ સર્જિત, જે માનવીએ જે ઉત્પાદનમાં કામ કર્યું છે એમાંથી જ એ વસ્તુ ઘણી બધી મળી શકતી હોય છે. બીજો ટોપિક છે સૌથી ગતિશીલ ઉત્પાદન સાધન છે. હવે ગતિશીલમાં એવી વસ્તુ છે કે ઉત્પાદનનું સાધન ગતિશીલ બનવું જ પડે તમારે, એમાંથી ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થવાની છે. ઘણા બધા લોકોની જીવન જરૂરત વધવા લાગી છે અને એની સાથે સાથે પરિવહનની પણ ખૂબ જરૂર પડવાની છે. એટલે એક ઉત્પાદન તો તમે કરવાના છો પણ માલ સામાન તમે કઈ રીતે પહોંચાડી શકાતા હોય તો આખા રાષ્ટ્રની અંદર પરિવહન દ્વારા પણ માલ સામાન પહોંચાડી શકાય, ટ્રેન દ્વારા પણ માલ સામાન પહોંચાડી શકાય તે તમે ઉત્પાદન કર્યું છે એની અંદર, પણ આખા દેશમાં માલ સામાન આખા દેશમાં લાવવાનો હોય, રાષ્ટ્રની સંપત્તિ લાવવાનો હોય અથવા બીજા દેશમાંથી પણ લાવી શકાતા હોય તો જેની અંદર આખા બીજા દેશમાં જળમાર્ગ દ્વારા પણ લાવી શકાતા હોય છે. એટલે આપણે જે સ્ટોક પુરવઠો છે અથવા સ્ટોક છે એ આખા ભારત દેશમાં માલ સામાન પહોંચી શકાતું હોય છે.
ત્યાર પછી અછત ધરાવતું સાધન છે. અમુક વિસ્તારમાં ઘણી બધી એવી અછત હોય કે જેના કારણે માલ સામાન પહોંચી શકતો ન હોય, છતાં પણ એ સામાન તમારે પહોંચાડવાનો છે. માનવ સજ્જિત જ કામ કરી શકતો હોય છે. એટલે અછત ગમે તે વિસ્તારમાં હોય, છતાં પણ એ સ્ટોક જ્યારે જરૂર પડે ત્યારે તમારી વસ્તુ કાઢવાનું હોય છે. મૂડીના વળતરને વ્યાજ મળશે કે તમારી પાસે જે મૂડી છે એની અંદર ઘણા બધા બેંકમાં તમે પૈસા મૂકો તેની અંદર તમને વ્યાજ આપવામાં આવે છે, અથવા એ પૈસા સાથે તમારા અંદર ઘણા બધા લોકોને ફેરવણી કરવામાં એ વસ્તુ કામ છે. એટલે મૂડીના વળતરમાં તમને વ્યાજ મળશે એટલે તમારી પાસે પૈસાની ઇન્કમ પણ વધતી જતી હોય છે. ત્યાર પછી નિયોજનમાં સ્વતંત્રપણે જોખમ પણ ઉઠાવે છે. માનવ સર્જિત ઉત્પાદન કરતી વખતે એને ઘણી બધી ખબર છે કે કોઈ જોખમ એટલા માટે ઉઠાવે છે કે એને ખોટ પણ જતું હોય, નફો પણ મળતો હોય, નુકસાન પણ થતું હોય છે. દરેક ઋતુ આધારિત કામ કરી શકતો હોય છે, છતાં પણ એ જોખમ ઉઠાવે છે. અને એ બજારનો રાજા એટલે ગ્રાહક બજારમાંથી ગમે એવું સાધન ખરીદતો હોય, દરેક વસ્તુની ખ્યાલ છે, છતાં પણ એ જોખમ ઉઠાવીને પણ એ વસ્તુ કામ કરી શકતો હોય છે. ત્યાર પછી બીજો એક ટોપિક છે જેની અંદર આપણે વાત કરીએ કે નિયોજન એટલે સાધનના ઉત્પાદનમાં કરનાર યોજના જે વ્યવસ્થાપક નિયોજન વચ્ચે તફાવત વ્યવસ્થામાં તે મેનેજિંગ દ્વારા કરી શકાતો હોય છે. એના નિર્ણયો આપણે વાત કરીએ કે તેને આર્થિક નિર્ણયો કરે તે જોખમ પણ ઉઠાવશે, જીવનજન શક્તિને ગુણ પણ ઉતારશે, તેને વર્તન અને નફો પણ મેળવી શકાતો હોય છે. આર્થિક નિર્ણયો સાથે જોખમના ટોપિક જોઈએ આપણે આજના અંદર. આર્થિક નિર્ણયની અંદર તે જોખમ ઉઠાવે છે, તેને નિયોજન શક્તિની ગુણ પણ હોઈ શકે છે, તેને વર્તન અને નફો પણ મળી શકતો હોય છે. ત્યાર પછી વ્યાપાર ચક્રની વાત કરીએ આપણે કે નિયોજનની અંદર આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર આકસ્મિક આર્થિક પરિવર્તન આવતું હોય છે કે આકસ્મિક આર્થિક પરિવર્તન એવું આવતું હોય છે કે કુદરતી આફત જ્યારે આપણા વિસ્તારમાં આવી ગયેલો હોય અથવા દેશમાં અથવા ઘણું બધું નુકસાનમાં થઈ શકતું હોય છે. દાખલા તરીકે વાત કરીએ આપણે કે ઋતુ જેવી જેવી બદલાતી હોય તેવું તેવું તેમ ઉત્પાદન કરવાનું છે, તો વરસાદ આવી જતો હોય ભયંકર, અથવા વરસાદ ન પણ પડતો હોય, પાણીની સુવિધા ન હોય, વાવાઝોડું આવતું હોય, દુષ્કાળ પડતો હોય, એવી વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન પણ થઈ શકતું હોય છે. ત્યારે તમારે ઉત્પાદન સાથે એ ખોટ પણ જવાની શક્યતા હોય છે, છતાં પણ એ જોખમ ઉઠાવે છે અને માલ ઉત્પાદન શરૂઆત સતત ચાલુ પ્રક્રિયા ચાલુ હોય છે. હવે મોસમને આધારિત પરિવર્તન કરીએ આપણે કે ઋતુ આધારિત તમે પરિવર્તન કરવાનો છો. આખા ભારત દેશ રાજ્યની વાત કરીએ કે અમુક વિસ્તારમાં ઘણા બધા ફેક્ટરીઓ હોય છે, એમાંથી ઘણું બધું ઉત્પાદન થઈ શકતું હોય છે. મોસમની પરિવર્તનની સાથે વરસાદની વાત કરીએ આપણે તો એમાં જોખમ પણ હોઈ શકતું હોય છે, જેના કારણે તમારે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, બજારમાં હોય, માંગ થતી હોય, ઉત્પાદન રોજગારી પરિવર્તનમાં જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તન એક ચક્ર ચાલ્યા કરતું હોય, સમયાંતરે પરિવર્તન પણ આવ્યા કરતું હોય છે. અર્થશાસ્ત્ર ઋતુ આધારિત પરિવર્તન પણ કામ કરશે જે પૂરતા પ્રમાણમાં દાખલા તરીકે ખેતી અને ઉદ્યોગ, દુષ્કાળ પડવો, આકસ્મિક અર્થાત મોટી ઉથલ પાથલ પણ થઈ શકતી હોય, લાંબા ગાળાની અસર પણ થઈ શકતી હોય છે. જે રીતે વાત કરીએ આપણે તો મોસમ આધારિત આર્થિક પરિવર્તન અંદર ઋતુ આધારિત પણ તમારે કામ કરવાનું છે અને ઉત્પાદન કરવાનું છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, બજારમાં જુદી જુદી ઋતુના આધારે દુકાનમાં તમે જોતા હશો કે ઋતુ આધારિત જ માલસામાન બજારમાં વેચવામાં આવે છે, એની માંગ પણ સર્જાતી હોય છે. અને સ્વાધ્યાયના પ્રશ્નો આ ચેપ્ટર નંબર 2ની અંદર આખા ચેપ્ટર આ સાદા સ્વાધ્યાય ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આ તમારા નોટબુકમાં લખીને ફોટો પાડીને તમારે મોકલાવવાનો છે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે. એટલે ચેપ્ટર નંબર 2ની અંદર એના પછીના બે ટોપિક બાકી છે. ત્યાર પછી તમારે આ જે ઋતુગત બીમારીની અંદર કે તમારે મૂળભૂત ખ્યાલની અંદર સંકલ્પનાની અંદર આપણે વાત કરી કે ઉત્પાદન એ માનવ સર્જિત હોઈ શકતું હોય છે. એટલે સંપત્તિ છે તમારે દેશની અંદર, રાષ્ટ્રની અંદર અથવા આંતરરાષ્ટ્રીય તમે માલ સામાન માંગ છે ડિમાન્ડ, એમાંથી તમારે ઘણી બધું કામ કરવું છે, એ ટકાઈ પણ રાખવાનું છે, લોકો સાથે માલ સામાન પહોંચાડી પણ શકવાનું છે. એટલે ધીરે ધીરે કરતાં કરતાં એ તમારે જોખમ ઉઠાવીને એ વસ્તુ તમારે કામ કરવાનું છે. એટલે તમારી પાસે જે માંગ ડિમાન્ડ હશે અથવા પુરવઠો સ્ટોક હશે, જેવી જેવી ઋતુ પ્રમાણે તમે કામ કરશો ને તેવું તેવું તમારું ઉત્પાદન કરવાનું છે. ત્યાર પછી કોઈ આકસ્મિક પરિવર્તન આવી જાય કે આકસ્મિક પરિવર્તનમાં એવું છે કે વાવાઝોડું આવતું હોય, ફેક્ટરી બંધ પડતી હોય,
वरसाद વધારે પડતો હોય, ફેક્ટરી બંધ થઈ જતો હોય, કોઈ કુદરતી હોનારત આવી ગયેલો હોય, એવું પણ ઘટના બની શકતો હોય, તે વિસ્તારમાં તમે તે રીતે જ તમારે કામ કરવાનું હોય છે।